अब एक नजर करिए आज ना टॉप 10 समाचारों पर। गुजरात ना हवामान विभागे राज्य में कमोसमी वरसाद नी पाछी आगाही करी छे। आगामी 3 दिवस सुधी राज्य में छूटा छवाया वरसादी झापटा पड़शे। कमोसमी वरसाद ना कारणे राज्य ना खेडूतोने पारावार नुकसान थयुं छे, त्यारे फरीवार मावठानी आगाही छे, जे खेडूतो माटे पड़ता पर पाटुनो घाट सरस छे। मध्यप्रदेश, राजस्थान, छत्तीसगढ़, तेलंगाणा अने मिजोरम जेवा देशना 5 महत्वना राज्योनी विधानसभानी चूंटणीनी काले मतगणतरी योजावानी छे। आवतीकाले परिणाम जाहेर थशे के कया राज्यमां कमळ खीलशे अने कया राज्यमां पंજાનું राज आवशे। मिजोरमनुं रिजल्ट एक दिवस पछी एटले के 4 डिसेम्बर आवशे। चूंटणीनुं वास्तविक परिणाम आवता पहेला ज मात्र एक्झिट पोलना आंकड़ाने ध्यानमां लईने राजस्थानमां उत्तेजना व्यापी गई छे। एक्झिट पोल प्रमाणे राजस्थानमां आ वखते सत्ता परिवर्तन थशे अने भાજપની સરકાર આવશે। નરી આંખે પણ જોઈ પણ ન શકાય એટલા સૂક્ષ્મ જંતુએ દેશના પુરાતત્વ વિભાગના આંખે પાણી લાવી દીધા છે। આગોલડી ચિરોનોમસ નામના સૂક્ષ્મજીવો તાજમહેલનો રંગ બદલી રહ્યા છે। ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગનું માનીએ તો આગોલડીને લીધે તાજમહેલનો રંગ સફેદમાંથી આછા લીલાશ પડતો થઈ રહ્યો છે। આ રસ્તા પથ્થરો પરથી એનો સમયસર નાશ નહીં કરવામાં આવે તો તાજમહેલ પોતાની દૂધ જેવી સફેદી ગુમાવી દેશે। गुजरात पुलिस ने बुटलेगर ने त्यां मळता विदेशी शराब ने बदले दुकानों में मळी रहेला आयुर्वेदिक सीरप ने शोधवानी तद्दन नवी कामगीरी मळी छे। खेड़ा में सीरप पीवाथी 6 युवानोना मृत्यु बाद राज्यभरनी पुलिस सफाड़ी जागी छे अने ठेर ठेर सीरपनी बॉटलो शोधवा मंडी पड़ी छे। कहेवाय छे के गुजरातना नशाखोरो हवे दारू ने बदले सीरपनो नशो करी रह्या छे। सीरपमां 12% आल्कोहोल होय छे, जे नशो करवा माटे पर्याप्त छे। नशेबाजो दारूनी जेम सीरपना पटियाला पेगमां सोडा भेळवीने गटगटावी रह्या छे। ગીર સોમનાથમાં કોઈ અડવિતરા પત્રકારે પૂછેલા સવાલોનો જવાબ આપવા બદલ બોલીવુડની ખૂબસૂરત અભિનેત્રી કંગના રાણાવતને ખુલાસો આપવો પડ્યો છે। વાત એવી છે કે થોડા દિવસ પહેલા કંગના સોમનાથ દાદાના દર્શને આવી હતી, તે વખતે કોઈકે એને સવાલ કર્યો હતો કે કંગનાબેન શું તમે લોકસભાની ચૂંટણી લડશો। આ સવાલના જવાબમાં કંગનાબેને કહ્યું હતું કે જો કોઈ રાજકીય પક્ષ ટિકિટ આપશે તો હું જરૂરથી ચૂંટણી લડીશ। કંગનાના જવાબનું અર્થઘટન અલગ પ્રકારે કરવામાં આવી રહ્યું છે અને હવે સોશિયલ મીડિયામાં કંગનાબેન પોલિટિશિયન હોય એવું લાગી રહ્યું છે, જેના ખુલાસા સ્વરૂપે કંગનાએ આજે સ્પષ્ટતા કરી હતી કે હું લોકસભાની ચૂંટણી લડવાની નથી, આ એક અફવા છે। સદીના મહાનાયક અમિતાભ બચ્ચને મુંબઈના પોશ વિસ્તારનો આઇકોનિક પ્રતીક્ષા બંગલો દીકરી શ્વેતાના નામે કરી દીધો છે। કહેવાય છે કે બિગ બી પોતાની પ્રોપર્ટીને દીકરા અભિષેક અને દીકરી શ્વેતાને સરખે ભાગે વહેંચવાના છે। એક અંદાજ મુજબ અમિતાભ પાસે 3200 કરોડની સંપત્તિ છે। ઢેકા ભાગી જવાના રિસ્ક સાથે અજય દેવગણની જેમ બે ઘોડા પર ઉભા રહીને વાતે ગાજતે પરણવા નીકળેલા વરરાજાએ સૌરાષ્ટ્રમાં ભારે કુતૂહલ સર્જ્યું છે। મેરેજ હોલમાં ફિલ્મી ઢબે વરરાજાની રોમાંચક એન્ટ્રીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। સૌરાષ્ટ્રના મુંજિયાસર ગામે યોજાયેલા અનોખા લગ્ન સમારોહમાં એકની જોડે એક ફ્રીની જેમ ઉપસ્થિત મહેમાનોએ લગ્ન માણવા સાથે અંગદાન મહાદાનના પ્લે કાર્ડ બતાવીને સામાજિક સંદેશો પણ વહેતો મૂક્યો હતો। વડોદરાના ઓલ્ડ પાદરા રોડ ઉપર આવેલા રિલાયન્સ મોલની પાછળના વિનસ પહેલ ગરબા મેદાન 23 ડિસેમ્બરે રાજયોગીની બ્રહ્મકુમારી શિવાની દીદી પ્રવચન આપવાના છે। પ્રવચનનો મુખ્ય વિષય છે ઉલઝન સે ઉત્સાહ કી ઓર। આ કાર્યક્રમનું આયોજન બ્રહ્માકુમારી અટલાદરા દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં વડોદરાના લગભગ 10,000થી વધારે લોકો ઉપસ્થિત રહેશે। કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવું અનિવાર્ય છે। રજીસ્ટ્રેશન માટે કોઈ ફી લેવામાં આવશે નહીં, તેની દરેકે નોંધ લેવી। સનાતન હિન્દુ ધર્મમાં માનનારા કરોડો લોકો માટે આનંદના સમાચાર છે। વાત એવી છે કે 22 જાન્યુઆરી 2024ના શુભ દિવસે અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પત્રિકાનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે। દેશભરમાં લગભગ 4,000 સાધુ સંતો, મહંતો અને ધર્મગુરુઓને સૌથી પહેલા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। કહેવાય છે કે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રસંગ આખાય ભારત દેશના લાખો મંદિરોમાં પણ ઉજવવામાં આવશે। ઇટાલીના મહિલા પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે। મોદી સાથેની એમની આ તસવીર COP28ના કાર્યક્રમ દરમિયાન લેવામાં આવી હતી। મેલોનીએ મોદી સાથેની તસવીર સાથે જ હેશટેગ માર્યો છે, તે પણ ખૂબ રસપ્રદ છે। એમણે પોતાના નામ મેલોનીને મોદી સાથે જોડીને મેલોડી એવો હેશટેગ માર્યો છે। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના ટોપ 10 સમાચારો। આપ જોતા રહો જીવન ન્યૂઝ। નમસ્કાર।